નમસ્કાર મિત્રો આજે આપણે એસિડ અને બેઝની સમાનતા વિશે વાત કરીશું તો એસિડના દ્રાવણ અને બેઝના દ્રાવણમાં સમાનતા શું છે એસિડનું દ્રાવણ છે એ જ્યારે ચલી દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે માની લો કે એચ સીએલ છે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ચલી દ્રાવણમાં એથ થ્રીઓ પ્લસ અને સીએલ માઇનસ આયન છે ઉત્પન્ન કરે છે તો અહીંયા જે એથ્રીઓ પ્લસ આયન મળે છે એ ખરેખર HCl માંથી છૂટો પડતો એચ પ્લસ આયન છે જે સ્વભાવે અસ્થાયી છે એના કેન્દ્રમાં ફક્ત એક પ્રોટોન હોય છે ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલ હોય છે જેના લીધે એચ પ્લસ અસ્થાયી બને છે આ એચ પ્લસ એ H2O સાથે જોડાઈ હાઇડ્રોનિયમ આયન એચ પ્લસ બનાવે છે એટલે ઘણીવાર ટેક્સ્ટબુકની અંદર એચ પ્લસ અથવા એચ થ્રીઓ પ્લસ જે લખેલું હોય છે તો હાઇડ્રોનિયમ આયન અથવા એચ પ્લસ આપણને દ્રાવણમાં મળે છે જેના લીધે એસિડિક દ્રાવણ છે એ વિદ્યુતનું વાહક છે બને છે એવી રીતે જ બેઝનું દ્રાવણ બેઝને ત્યારે તમે જ્યારે તમે પાણીમાં દ્રાવણ બનાવો છો ત્યારે ફોર એક્ઝામ્પલ તમે એને ઓએચ લ્યો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને તેનું જલી દ્રાવણ બનાવશો તો આયન સ્વરૂપે એને પ્લસ અને ઓ માઇનસ આયન છે મળે છે તો એના લીધે આયનના લીધે બેઝનું દ્રાવણ પણ વિદ્યુત વાહક તરીકે વર્તે છે તો આપણે બંને દ્રાવણની કમ્પેરિઝન સમાનતા આપણે જોઈએ હવે આપણે જોશું કે એસિડ અને બેઝના માપક્રમ વિશે અત્યાર સુધી આપણે એસિડ અને બેઝની ઓળખ માટે અલગ અલગ સૂચક અને પેપરનો આપણે ઉપયોગ કરેલો હતો હવે આપણે એની પ્રબળતાના આધારે એટલે કે સાંદ્રતાનું માપન કરવા માટે માપક્રમ આપણે જોશું જેને પીએચ માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પીએચ શબ્દ આવે છે તો પીએચનું ફૂલ ફોર્મ છે પોટેન્ચ ઓફ હાઇડ્રોજન તો પોટેન્ચ છે એ જર્મન શબ્દ છે એ જર્મન શબ્દમાં પોટેન્ચનો અર્થ થાય છે શક્તિ એટલે પીએચનો અર્થ થાય હાઇડ્રોજનની શક્તિ એટલે વ્યાખ્યા આપી હોય તો એવી આપી શકાય કે આપેલા દ્રાવણમાં હાઇડ્રોજનની સાંદ્રતા માપવા માટેનો જે માપક્રમ છે તેને આપણે પીએચ માપક્રમ તરીકે ઓળખશું તો આ પીએચ માપક્રમ એ હાઇડ્રોજન આયન ઉપર આધારિત છે તો હાઇડ્રોજન આયનનું પ્રમાણ જેમ વધારે હશે તેમ એ દ્રાવણની સાંદ્રતા વધારે હશે હાઇડ્રોજન આયનનું પ્રમાણ ઓછું હશે તો દ્રાવણની સાંદ્રતા પણ ઓછી હશે હવે પ્યોર વોટર શુદ્ધ પાણી છે જેને આપણે નિશ્ચિંદિત પાણી તરીકે ઓળખીએ તેના દ્રાવણમાં એચ પ્લસ અને ઓ એચ માઇનસ બંને આયન હાજર હોય છે અને બંને સમાન સંખ્યામાં હોય છે જેના લીધે તેની સાંદ્રતા આપણને દસની માઇનસ સાત ઘાત મોલ પર લીટર જેટલી જોવા મળશે બંને આયનોની સાંદ્રતા દસની માઇનસ સાત ઘાત મોલ પર લીટર છે જેના ઉપરથી તેનું પીએચનું મૂલ્ય મળે છે સાત પીએચનું સૂત્ર છે પીએચ બરાબર માઇનસ લોક ટેન એચ થ્રી ઓ પ્લસ તો અહીંયા એચ પ્લસની તમે કિંમત મૂકશો તો પીએચની કિંમત તમને છે સાત મળશે એટલે કે શુદ્ધ પાણી પાણી હોય કે જેમાં એચ પ્લસ અને ઓ એચ સમાન જથ્થામાં છે તો ત્યારે પીએચનું મૂલ્ય સાત મળે છે એટલે આપણે પાણી છે એને તટસ્થ સ્વભાવે ઓળખશું એ એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી તો આ શુદ્ધ પાણીની આપણે વાત કરીએ હવે એસિડ અથવા બેઝના દ્રાવણો હોય ફોર એક્ઝામ્પલ એક મોલર સાંદ્રતા ધરાવતું એચસીએલ નું તમે દ્રાવણ લ્યો છો તો એ દ્રાવણની સાંદ્રતા છે એ પીએચ માપક્રમ પ્રમાણે પીએચ બરાબર મૂલ્ય તમને મળશે જ્યારે એવી જ રીતે બેઝના દ્રાવણમાં તમે એને ઓએચની સાંદ્રતા લ્યો એમાં પણ એક મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લેશો તો એની પીએચનું મૂલ્ય છે તમને ચૌદ છે મળે છે તો અહીંયા પીએચનું મૂલ્ય જીરોથી મેક્સિમમ ચૌદ સુધી હોય છે એટલે પીએચ માપક્રમ જીરોથી ચૌદ સુધી માપી શકાય વચ્ચે સાત નંબર આવે છે જે તટસ્થ દ્રાવણો છે બતાવશે તો સાતથી તમે જેમ જીરો તરફ આગળ વધશો તેમ દ્રાવણની સાંદ્રતા છે એ વધતી જશે મતલબ કે એચ પ્લસ આયનનું પ્રમાણ વધતું જશે અને તેના લીધે એસિડની સાંદ્રતા છે વધારે ગણાશે તો અહીંયા બંને વિરુદ્ધમાં યાદ રાખવાનું કે જેમ પીએચનું મૂલ્ય ઘટે છે સાત થી જીરો તરફ તેમ દ્રાવણમાં એચ પ્લસ આયનનું પ્રમાણ વધવાથી સાંદ્રતા છે વધશે તો જે પણ દ્રાવણ સાંદ્ર હશે તેની પીએચનું મૂલ્ય ખૂબ જ ઓછું હશે એનાથી ઓપોઝિટ બેઝની અંદર બેઝમાં પીએચનું મૂલ્ય સાતથી ચૌદ સુધીનું હોય છે તો પીએચ જેમ સાતથી ચૌદ તરફ તમે જતા જશો તેમ તેમ દ્રાવણમાં ઓએચ માઇનસ આઈનું પ્રમાણ વધતું જશે અને એચ પ્લસનું પ્રમાણ છે ઘટતું જશે તો જેના લીધે તમને પીએચનું મૂલ્ય છે એ જેમ વધારે હશે તેમ બેઝના દ્રાવણની સાંદ્રતા છે વધારે હશે તો એસિડ કરતા છે વિરુદ્ધ આપણને બેઝમાં જોવા મળે છે ઉદાહરણ તરીકે આપણે શુદ્ધ પાણીમાં જોયું કે એમાં અને સરખા છે છે જેથી એની મૂલ્ય આપણને મળે એવી જ રીતે ઉદાહરણ તરીકે તમે જોઈએ કે લીંબુનો રસ હોય એમાં તમે પીએચનું નું માપન કરશો તો આપણને બે પોઈન્ટ બે જેટલું મળશે મતલબ કે જેમ પીએચનું નું મૂલ્ય ઓછું છે તેમ એની સાંદ્રતા છે વધારે હશે એવી રીતે બેઝનું ઉદાહરણ જોઈએ મિલ્ક ઓફ મેગ્નેશિયા એમજી ઓએચ ટ્વાઇસ એમાં પી નું મૂલ્ય હોય છે દસ પોઈન્ટ બેની આસપાસ તો સાત કરતાં વધારે થયું તો જેમ વધારે તેમ બેઝની સાંદ્રતા પણ વધારે હશે અહીંયા માપક્રમની અંદર તમે જોશો તો જીરોથી ચૌદ સુધી એચનું પ્લસનું પ્રમાણ છે ધીમે ધીમે છે ઘટતું જાય છે જેને આપણે સફેદ ડોટ વડે દર્શાવેલું છે તો એ એચ પ્લસની સંખ્યા દર્શાવે છે જેમ જેમ તમે જીરોથી ચૌદ તરફ આવશો એમ તેમ તેમ દ્રાવણમાં એચ પ્લસ ની સાંદ્રતા છે ઘટતી જશે એવી જ રીતે બેઝમાં તમે ચૌદથી જીરો તરફ તમે જશો તો ઓએચ માઇનસની સાંદ્રતા છે ઘટતી જશે જેને આપણે બ્લેક ડોટ વડે દર્શાવેલા છે તો જે દ્રાવણમાં ઓ કરતાં કરતા એચ પ્લસનું પ્રમાણ વધારે હોય તો એના દ્રાવણમાં પીએચનું મૂલ્ય છે એ આપણને એકદમ ઓછું જોવા મળશે અને એ દ્રાવણ છે વધારે વધારે સાંદ્ર હશે કોઈ પણ દ્રાવણ હોય તેમાં એચ પ્લસ આઈન અને ઓએચ માઇનસ બંને હાજર હોય છે એસિડનું દ્રાવણ હોય કે બેઝનું દ્રાવણ હોય બંને સમાન જથ્થામાં હોય તો તટસ્થ સ્વભાવે વધશે એચ પ્લસ કરતાં ઓ એચ માઇનસ સાંદ્રતા વધારે હશે તો એ દ્રાવણ છે એ બેઝ તરીકે વર્તશે એવી જ રીતે ઓ એચ માઇનસ કરતાં એચ પ્લસનું પ્રમાણ વધારે હશે તો એ દ્રાવણ છે એસિડ તરીકે વર્તશે આ પીએચ માપક્રમ અહીંયા સુધી જે આપણે અભ્યાસ જોયો કે એસિડ અને બેઝના દ્રાવણની સરખામણી કરી શકીએ એની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે એસપીએલ સોરેન્સન જેણે સૌ પ્રથમ પીએચ માપક્રમ વિશે માહિતી આપેલી હતી તો અહીંયા એસિડ અને બેઝના દ્રાવણોની સાંદ્રતા આપણે માપક્રમના આધારે છે આપણે મેળવી શકીએ છીએ શરૂઆતમાં આપણે એસિડ અને બેઝની ઓળખ વિશે જ આપણે જોયું હતું અત્યારે હવે આપણે એની સાંદ્રતા વિશે પણ આપણે ઓળખ મેળવી શક્યા છીએ તો પીએચ માપક્રમનું આ એક મહત્વ છે અહીંયા એક લિમિટેશન જોવા મળે કે પીએચ માપક્રમ છે એ મંદ દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે કે જેની સાંદ્રતા એક મોલર કરતાં ઓછી હોય એવા દ્રાવણો માટે જ પીએચ માપક્રમ છે લાગુ પડે છે અને પીએચ માપક્રમ છે એ એચ પ્લસ આયનની સાંદ્રતા ઉપર આધારિત છે તો આ પીએચ માપક્રમની એક મર્યાદા છે નમસ્કાર